प्रिय विद्यार्थी मित्रों, धोरण 9 विषय संस्कृत पद्य छ सर्व चारुतरम वसंती। वसंत ऋतुमां बधु अतिशय सुंदर होय छे। चारुतर एटले अतिशय सुंदर खूब शोभामां, ने वसंत एटले वसंत। हवे एमां आपणे श्लोक नंबर 1-3 शब्दार्थ अने अनुवाद जोईए। હવે શ્લોક નંબર 4 ગુરુની વાસાથી વિહાય તોણ તનુની લાક્ષાર રસ સજ્જિતાની સુગંધી કાળા ગુરુ ધુપિતાની તે જન કામદ અલાસી। હવે ગુરુણી, ગુરુણી એટલે જાડા, ફાસાસી એટલે વસ્ત્રો, વિહાય ત્યજીને છોડી દીધી, તૂણ એટલે જલ્દી ઝટપટ, તનુની એટલે ઝીણા પાતળા, લાક્ષાનો સજ્જિદાન લાકના રસથી રંગાય, સુગંધી કાલ ગુરુ ધૂપિદાન એટલે સુગંધીદાર સુગંધીદાર કાળા અગરુના ધૂપવાળ, દતે એટલે તારણ કરે છે, જન લોકો અને કામદ આલર સંગ એટલે કામના આવેગથી રંગાય, કામના આવેગવાળી। હવે અંગવાદ જોઈએ, પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો, પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો જાડા વસ્ત્રો જલ્દી ત્યજી સુગંધીદાર કાળા અકરુના ધૂપવાળા લાખના રસથી રંગાય પાતળા વસ્ત્રો ધારણ કરે છે। પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો જાડા વસ્ત્રો જલ્દી ત્યજીને સુગંધીદાર કાળા અકરુના ધૂપવાળા લાખના રસથી રંગાય પાતળા વસ્ત્રો ધારણ કરે છે। હવે આપણે શ્લોક નંબર 4 શબ્દાર્થ જોઈએ। ગુરુણી, ગુરુણી એટલે જાડા બારે, વાસસી એટલે વસ્ત્રો, ત્યજીને છોડી ત્યજીને છોડી પૂર્ણ એટલે જલ્દી ઝટપટ, તમની એટલે જાડા વાસાથી વસ્ત્રો, વિહાર ત્યજીને છોડી, તૂણ જલ્દી ઝટપટ, ને તણું એટલે ઝીણા અથવા પાતળા। લાક્ષાર રસ સજ્જિદાન
લાકડા રસ્તે રખાયેલા લાકડા રસ્તે રખાયેલા લાકડા રસ્તે રખાયેલા સુગંધી યુના મન
સુવદન અને ઇતમ નિહમ હવે કેમ એટલે શું કેસુકી કેસુકી એટલે કેસુ સુગમ મુચ્ચ વિભી એટલે પોપટની ચાંચ જેવા પોપટની ચાંચ જેવા કાંતિવાળા ભિન્ન એટલે ભેદાલ કણિકારા કુસુમી કરણના ફૂલ જેવી હતમ એટલે હણાયેલ મનોજ મનોજ એટલે મનોભાવથી કોકિલ એટલે કોયલ પુનરાય એટલે ફરીથી મધુર વચોબી મધુર વચનો પીના એટલે યુવાનોના જુવાનિયાઓ મન એટલે મન સુવદન નિહિત સુંદર મુખવાળી સ્ત્રીઓમાં રહેલ સુવદન એટલે સુંદર સુંદર મુખવાળી અને નિયંત્રી એટલે હણે છે મણે છે તો પોપટના ચાંચ જેવી કાંતિવાળા કેસુડાથી પોપટના ચાંચ જેવી કાંતિવાળા કેસુડાથી શું હણાયું નથી શું ભેદાયું નથી કરેણના ફૂલ જેવા મનોભાવથી કરેણના ફૂલ જેવા મનોભાવથી શું હણાયું નથી વળી આ કોયલ મધુર ટવકાઓથી યુવાનોના સુંદરીઓમાં રહેલા મનને હણે છે વળી આ કોયલ મધુર ટવકાઓથી યુવાનિયાઓના સુંદરીઓમાં રહેલા મનને હણે છે એટલે પોપટના ચાંચ જેવી કાંતિવાળા કેસુડાથી શું ભેદાયું નથી કરેણના ફૂલ જેવા મનોભાવથી શું હણાયું નથી આ કોયલ મધુર ટવકાઓથી જુવાનિયાઓના સુંદરીઓમાં રહેલા મનને હણે છે હવે આપણે શ્લોક નંબર 5ના શબ્દ જોઈએ કરેણના ફૂલ જેવા
પોપ્યુલર એટલે કોયર સુંદર મુખવાળી સ્ત્રીઓમાં રહેલા ફૂલ જેવા કોકિલ કોયર યુના યુવાનોના જુવાનો મન એટલે મનને સુવદના નિહિત સુંદર મુખવાળી સ્ત્રીઓમાં રહેલા સ્વાધ્યાય જોઈએ
तो स्वाध्याय में प्रश्न नंबर ए एमां पहले वसंत में पवन उदसो भवति वसंत ऋतु में पवन केवो होय छे तो वसंत में पवन सुगंधी भवति वसंत ऋतु में पवन सुवास वाळो सुगंधीदार होय छे का मधुरे वचो भी मन तो कोण मधुर टोकाओ थी मन ने अणे छे तो कोकिला कोकिला मधुर वचो भी मन ने कोयल मधुर टोकाओ थी मन ने अणे छे પછી વાપી જલક સમાસનો પ્રકાર હવે જે સમાસો હજુ તમારે આવ્યા નથી શીખવાડ્યા નથી એટલે તમને આવડે નહીં પણ વાપી જલક એટલે વાગોનું જળ નો ની નું ના આવે એટલે ષષ્ઠી ષષ્ઠી તત્વ સમાસ બને પછી પદ્મ શબ્દ સે અર્થ કહો હવે પદ્મનું ગુજરાતી તો એનો ગુજરાતી થશે કમળ વદનમ શબ્દ સે પર્યાય શબ્દ ઉદત તો વદનમનો પર્યાય શબ્દ તો મુખમ હવે પ્રશ્ન નંબર 2 વસંત સૌભાગ્ય કસમે દદાતી વસંત સૌંદર્ય કોને વસંત સૌંદર્ય કોને મળે છે કોને આપે છે તો વસંત વાપી જનેપ્ય પ્રમદા જનેપ્ય અમૃતુ જનેપ્ય ચ સૌભાગ્ય દદાતી અલકા ત્રિદશા સત્ય વાડ કેવા છે તો અલકા ચલા ચલા નીલા ચ સંધિ વાડ કાળા અને ફળ ભરે છે લક્ષણા સચિતાની વાસાની દશા સંધિ લક્ષણા રસથી રંગાયેલા વસ્ત્રો કેવા છે તો તનુની તનુની એટલે પાતળા છીણા લક્ષણા સચિતાની વાસાની તનુની સંધિ યુનાના મનોહક હતી યુવાનોના મનને કોણ આવડે છે તો યુનાના મનોહક કોકિલ અંતી યુવાનના મનને કોયલ અણે છે હવે વસંત ઋતુ કોને કોને સુસુ આપે છે તો વસંત ઋતુ વાવોના જડને મણિઓના કંદોલા ધારણ કરેલી સ્ત્રીઓને ચંદ્રની કાંતિવાળી મણિઓના કંદોલા ધારણ કરેલી અને ચંદ્રની કાંતિવાળી સ્ત્રીઓને અને મૂળથી રચી પડેલા આમાના વૃક્ષોને સૌંદર્ય આપે છે હવે વસંત ઋતુ વિશે પાંચ વાક્યો લખવાના તો આપણે વસંત ઋતુ વિશે નિબંધ લખીએ છીએ એ રીતે વધારે નહીં પણ મુખ્ય મુખ્ય પાંચ વાક્યો તમારે લખવાના હવે પ્રશ્ન નંબર 4 તો સલિલમ સલિલમ એટલે સપદમ પાણી કેવું છે તો કમળવાળું સપદમ એટલે કમળવાળું પછી પ્રદોષા પ્રદોષા એટલે રાત્રિનો સમય કેવો છે બરાબર પ્રદોષાનો સમય કેવો છે તો સુખા તો સુખમય પ્રમદા જનમ પ્રમદા જનન એટલે સ્ત્રીઓ કેવી છે તો અલકેશો એટલે વાળ અને ગુરુની વાસાની ગુરુની વાસાની તો જાડા વસ્ત્રો એટલે બિહા એટલે ચૂડીની જાડા વસ્ત્રો ચૂડીની જનમ ધ્રુતિ જનમ ધારણ કરે છે તો તનુની વાસાની પાતળા વસ્ત્રો જો હવે સલિલમ તો સપદમ પ્રદોષા પ્રદોષામાં આવશે સુખા પ્રમદાજના પ્રમદાજના તો અલકેશ ગુરુની વાસા તો વિહાર અને જનમ ધ્રુતિ એટલે તનુની વાસા આપણું સ્વાધ્યાય અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થયું હવે આપણે આગળના લેક્ચરમાં સમાનાર્થી શબ્દો જોયા હતા હવે આજે જોઈશું શ્લોકોમાં એકથી પાંચે પાંચ શ્લોકોમાં આવતા વિરોધી શબ્દ આપણે જોઈએ વિરોધાર્થી શબ્દો રમ્યા
चला तो अचला चला अचला Vino. Vino. O vino. O vino. Oi. Saka to nisgan. Sugandha. Dugandha. Ramya. Aramya. Chala. To achala. Guruni, laguni, vihaya, srikruti, ane bhinna, to abhinna. Abhi yo homework ma, je gujarati shabd aapo, enu tamare sanskrit lakhvanu, barabar, ane biju ke पांचे पांच लोगों ने हुआ तैयार हुआ पुलो लुक्स स्त्रियों स्त्रियों आमानु जाट और पढ़ता है जो भी होमवर्क में आप गुजराती शब्दों में लगे हैं ऐसा तुम्हारे संस्कृत लगवाना तो फूलों वृक्ष स्त्रियों आमानु जाट पानी कमल वाड़ स्त्री वस्त्रों વાનો અને પરપડતા આટલા શબ્દો તમારે આ સંસ્કૃત લખવાનું અને 1 થી 5 લોકોનો અનુવાદ તૈયાર કરવાનો અહીંયા આપણો પદ્ય છ સર્વ ચારુ તરંગ વસંતે પૂર્ણ થયું